તાજેતરમાં બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકામાં વિધાનસભાની પેટા ચૂંટણી આવી રહી છે. તેની સાથે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ ટૂંક સમયમાં યોજાવાની છે. ત્યારે આ ચૂંટણીઓમાં કોંગ્રેસ પોતાની પકડ મજબૂત કરવા માટેના પ્રયત્નો કરી રહી હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે આ ચૂંટણી જીતવાની કમાન કોંગ્રેસે બનાસકાંઠાના સાંસદ કેનીબેન ઠાકોરને સોંપ્યું હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે ગઈકાલે કેનીબેન ઠાકોરે જાહેર મંચ પરથી કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા કાર્યકર મહેશ દવેને ઘર વાપસી કરવાનું આમંત્રણ આપ્યું. નમસ્કાર, પાઇપ્સ ઓફ ઇન્ડિયાની સાથે હું જોઈશ. કેનીબેન ઠાકોરના આમંત્રણ પર મહેશ દવે એક વિડીયો શેર કરતા તેનો જવાબ આપ્યો હતો. ચાલો સાંભળીએ તેમણે શું કહ્યું. મેં કહ્યું કે મારા મનથી કે આ જે મંચ છે એ રાજકીય મંચ નથી, આ સાધુ સંતો મહંતો ગૌ ભક્તો અને ગૌ માતા સંબંધી મંચ છે. એટલે એ વખતે મેં કોઈ પણ ચર્ચા કરવાનું ટાળેલ હતું. હું એવું સમજુ છું કે કેટલાક લોકો મને અનેક પ્રશ્નો પૂછ્યા અને અનેક પ્રકારે મીડિયા દ્વારા અને બીજા લોકો દ્વારા પૂછવામાં આવ્યું કે તમે શું કોંગ્રેસ જોઈન કરો છો, ભાજપમાં ગયા છો, નારાજ છો. ના 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 ના, એવો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. એટલા માટે કે હું કોંગ્રેસમાં હતો ત્યારે પણ મેં જાહેરમાં કોંગ્રેસ પાર્ટી એ મને ક્યારેય રોક્યો નથી એ રીતે પણ. અને મેં ગૌ માતા માટેની વાત જાહેર મંચ ઉપરથી કરવાની હોય કે જાહેર રોડ ઉપરથી કરવાની હોય તો ગૌ માતા માટેની વાત મેં કરી છે. ભાજપમાં હોઉં કે કોંગ્રેસમાં હોઉં એ પાર્ટીની મર્યાદાઓ કરતા ઉપર મારા માટેની ગૌ ભક્તિ છે. આપણે જોયું કે મહેશ દવે વિડીયોમાં સ્પષ્ટ કહી રહ્યા છે કે તેઓ કોંગ્રેસમાં જોડાવા નથી માંગતા અને ભવિષ્યમાં જોડાશે પણ. આપણે જણાવી દઈએ કે આજે રાજીવ ગાંધી ભવન ખાતે દેશના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની 80મી જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો અને આ કાર્યક્રમમાં એક પત્રકાર દ્વારા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલને પ્રશ્ન કરવામાં આવ્યો કે શું કોંગ્રેસ પક્ષપલટો નેતાઓની ઘર વાપસીનો સ્વીકાર કરશે. તેના જવાબમાં શક્તિસિંહ ગોહિલે શું કહ્યું, ચાલો સાંભળીએ. કોંગ્રેસમાં જે નેતાઓ ભાજપમાં ગયા છે કોંગ્રેસમાંથી, એ લોકો પરત આવે ખરેખર પછી શું કોંગ્રેસનું સ્ટેન્ડ છે પરત લેવાનું? અમારું જ્યારે જે સ્ટેન્ડ કહેવાનું છે ત્યારે કરશું. આપણે જોયું કે શક્તિસિંહ દ્વારા કોઈ પણ સ્પષ્ટતા નથી કરવામાં આવી કે તેઓ પક્ષપલટો નેતાઓને આવકારશે કે પછી તેની અવગણના કરશે. પહેલાં તો તમને જણાવી દઈએ કે કોંગ્રેસના કેટલા મોટા ચહેરાઓ પક્ષપલટો કરીને ભાજપમાં જોડાયા છે, જેમાં પહેલું નામ બળવંતસિંહ રાજપૂત, બીજું નામ છે કુંવરજી બાવળિયા, તેજશ્રી પટેલ, રામસિંહ પરમાર, જવાહર ચાવડા, જીતુ ચૌધરી, રાઘવજી પટેલ, અમિત ચૌધરી, સી કે રાહુલજી, ધર્મેન્દ્રસિંહ જાડેજા, તેમજ કરમસિંહ મકવાણા, પ્રદ્યુમનસિંહ જાડેજા, અલ્પેશ ઠાકોર, ધવલસિંહ ઝાલા, અશ્વિન કોટવાલ, આશા પટેલ, મોહનસિંહ રાઠવા, ભગવાન બારડ, અક્ષય પટેલ અને પ્રવીણ મારૂનો સમાવેશ થાય છે. અને આ મૂળ કોંગ્રેસી નેતાઓ ભાજપમાં જોડાવાથી ક્યાંક ને ક્યાંક કોંગ્રેસની સ્થિતિ નબળી પણ પડી ગઈ હતી. બીજી બાજુ કોંગ્રેસી આયાતી નેતાઓને કારણે ભાજપમાં પણ બે ફાટા પડી ગયા છે, આંતરિક વિખવાદ ઊભો થયો છે. અને આ આંતરિક વિખવાદ કોંગ્રેસને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગ્રામીણ ક્ષેત્રે ખૂબ લાભ કરાવી શકે છે. અને બીજી બાજુ કોંગ્રેસના યુવા કાર્યકર્તાઓ પણ હાલમાં પાર્ટીમાં એક્ટિવ દેખાઈ રહ્યા છે અને તે વચ્ચે જો સંજોગો વસાત પક્ષપલટો નેતાઓ કોંગ્રેસમાં ઘર વાપસી કરે છે અને કોંગ્રેસ તેમને સ્વીકારે છે તો આ વખતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ભાજપ માટે જીતવી લોઢાના ચણા ચબાવવા બરાબર થઈ જશે. તો આવી જ નવી માહિતીને જાણવા માટે ફોલો કરતા રહો પાઇપ્સ ઓફ ઇન્ડિયા.